જય વસ્તરાજ, જય મોલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈ છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી. અને કામમાં તો કંઈ બાકી જ ન હોય. હમણાં તો જો કપડાંનો સ્ટોક એટલો થઈ ગયો છે, રખડવા ગયા હતા એટલે. અને રક્ષાબંધન કરી આવ્યા, રાખડી બાંધી આવ્યા, અગાઉથી એવું બધું કરી લીધું છે. અને હવે બસ રક્ષાબંધનમાં એવું છે કે અમારા નાના નણંદ બા આવવાના છે અને મોટા પણ આવવાના છે. એટલે નાના નણંદને તો આજે અમારા બાપુ એટલે કે અમારા સસરા છે ને, એ તેડવા ગયા છે ભાવનગર અમારા રમીલાબેનને. તો આજે તેડવા ગયા છે, તો કાલે તેડી અને આવશે. પછી અમારા જેઠબાપાના ઘરે જવાના છે, તો ત્યાં રાખડી બાંધી અને રક્ષાબંધનના દિવસે અહીંયા આવશે. પછી અહીંયા રોકાશે થોડાક દિવસ. એટલે એવું છે. અને આજે ઘરમાં કામકાજ તો ઘણું બધું છે. કપડાંનો સ્ટોક વધારે હતો તો એ બધા ધોઈ લીધા છે. થોડી વાર તોરણ કરવા બેઠી હતી, એ બધું થઈ ગયું છે. હજી પણ તોરણ કરવા જ બેહું છે અત્યારે તે. અને બપોરની રસોઈમાં આજે શું બનાવવાનું છે, ગામડેથી લીલી ચોરી લાવીશું. તો લીલી ચોરી ટમેટાનું શાક બનાવવાનું છે અને રોટલીને એવું બધું બનાવવાનું છે. તો હાલો બનાવી લઈએ. હમણાં રાણા સાહેબ એક કામથી રાજકોટ ગયા છે, એટલે કે રાજકોટ ગામમાં ગયા છે. તો હમણાં આવી જાય, એટલે આવી ત્યાર પછી જમી લઈએ, રસોઈ બની જાય ને. તો હલો, જો સિલાઈ મશીનનું કામકાજ કેટલું આવ્યું હતું. આ બધું સિલાઈ મશીનનું હતું, તો જો અત્યાર સુધી કરતી હતી ને, હવે થઈ ગયું છે. તો હાલો હજી બીજું ઘણું બધું કામ છે તો કરવા માંડીએ. અને આ સિલાઈ મશીનનું થઈ ગયું છે. હમણાં તહેવાર આવે ને, રક્ષાબંધનને નજીક આવે છે ને, એટલે આ સિલાઈમાં ને એમાં બધે ભીડ રહે થોડી. કેટલેક નવા કપડાં બધાય લીધા હોય એટલે કરવાના હોય જ તે. હજી તો ઘરનું કામકાજ કરવાનું હતું, તો એ કેટલા દિથિયા સ્ટોક પડ્યો હતો એ બધું કામ કરી લીધું છે. ઠેલા ખાલી કરવાના બાકી પડ્યા છે, તો હાલો ઠેલા પહેલાં ખાલી કરી લઈએ અને પછી બીજું કામકાજ કરીએ. આજે કપડાં પણ બહુ જાજા ધોવાના છે. જો બધા કપડાં ધોવાના હતા તો અત્યારે છે ને ધોઈ નહીં ખા. સવારમાં 5:30 વાગ્યાના ધોઈ નહીં ખાતા, તો આ વરસાદને જીરા એવા રાખે છે ને તે હુકાણા નથી. ત્રીજો હવે બધા હે ને અહીંયા હુકવા કાંઈક મૂકી છે, દોરી બાંધી લઉં, મૂકી નાખીએ એટલે સવાર થાય તો હુકાઈ જાય. અને એક થપ્પો મોટો બધો કેદુનો પડ્યો તો ઇસ્ત્રી મારવાનો, તો ઇસ્ત્રીનું કામ ચાલુ છે. તો ઇસ્ત્રી મારી લઈએ. આ બીજા છે એ હુકાઈ ગયા છે, હંકેલીને મૂકી દઈ, લીલા છે એ બધાને હુકવી દઈ, એવું ને એવું કામકાજ હેલા કરીશ. હલો, જો વાસણ ઠેકાણે કરવાના બાકી છે અને કપડાંના તો ઢગલે ઢગલા. તમે જુઓ હમણાં બે દી થયા તો આપણે ઢગલા સિવાય વાત નથી કપડાંમાં. કાલે એટલા હતા, આજે એટલા છે. તો હાલો આ બધા હુકાણા છે એને ધો હકેલીને ડબરા કરી નાખીએ અને બાકીને હંકેલી લઈએ. અને બીજા હે એ દોરીએ બદલાવી નાખીએ. એક બાજુ જો નવરાતે નવરાતે તોરણ બનાવવાનું કામ ચાલુ છે, હજી એટલા કપડાં હે આ દોરીએ ટીંગાય છે. નવીન કામ ખોલ્યું એટલે કે વાત પૂછવામાં જો હે ને, અહીંયા રૂમમાં બધી વસ્તુ ઓલી રાખી હતી, આપણે વસ્તુ બધી બતાવવાની હતી ને એ. તો એમાં એવું થયું છે કે રૂમમાં બધા બેસતા હતા ને, તો મંદિર હતું અહીંયા, એ તો હાકડે પડે મંદિરવાળા રૂમમાં, અને સેટીને એવું બધું નડતું હતું. એટલે મેં કીધું અહીંથી વસ્તુ લઈ લઈએ, એટલે હે ને હોલમાં રાખી દઈએ. તો જો આ કબાટ ઉપર અત્યારે ફટાકડાના બોક્સ બધા ગોઠવી દીધા છે ને, કબાટ ઉપર જે વસ્તુ હતી એ બધી રસોડામાં હાકડ કરી અને ગોઠવી છે. અને હોલની છેટી હતી એ આ રૂમમાં લઈ લીધી છે. આજે અમે આખો દી આવું જ કર્યું. હું એને કીધું, મેં કીધું તમે કરવા લાગો ને આ છેટીને ધક્કો ને ઉમારવા લાગો ને તો હોલમાંથી અહીંયા આવી જાય. તો અત્યારે જો બે છેટી અહીંયા રાખી દીધી છે અને આ દાણાની પેટી આ બાજુ હતી એ અહીંયા મૂકી દીધી છે. અને ટીપ ને આ બધું પડ્યું છે આવી રીતનું. અને જે હંચો હતો સિલાઈ મશીનનું એ રૂમમાં હતું, એ હોલમાં લઈ લીધું છે. ને આ બધી વસ્તુ વેચવાની અહીંયા પડી છે પેકિંગ કરીને. બાકી હોલ થઈ ગયો છે ખાલી, એટલે કે બધા ગમે એટલી બેનું હોય ને તો બધા નિરાતે બેસી અને જોઈ શકે, એટલે એવું બધું છે. અને આ કબાટ ઉપર જેટલા રમકડા અને ટીપ ને વાસણ ને બધું હતું ને એ બધું આપણે અહીંયા લઈ લીધું છે. જો તમે જોઈ શકો છો જેટલા વાસણ હતા એ બધા લઈ લીધા છે અને કબાટ ઉપર વસ્તુ હતી એ બધી અહીંયા લઈ લીધી છે, એવું છે. અને બાકીનું બધું રસોડામાં ગોઠવી દીધું છે આવી રીતે. કંઈક ઘંટીની પાછળ વસ્તુ રાખી છે, કંઈક અહીંયા વસ્તુ બધી ટીપ ને એવું રાખવાનું હતું રાખ્યું છે.
અહીંયા બાલ્કનીમાં ટીપણા એકાદા હમણાં થી રાખી દીધા છે, એમ કરીને હોલ ખાલી કર્યો. બીજું તો શું કરવું, રૂમનું હતું એ રસોડામાં બાલ્કનીમાં લીધું, અને હોલનું હતું એ રૂમમાં મૂક્યું. તો આજ સાંજ સુધી આમાં આમાં સાફ સફાઈ કરવામાં રહી, બધું લુઈ કરીને મૂકવાનું હતું તે બધું મૂક્યું, અને બધું ગોઠવવાનું ચાલુ હતું તો ગોઠવણીની બધું કરી લીધું અને એ બધું થઈ ગયું છે. હલો, કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી, અને અત્યારે છે એટલે બનાવવા માંડ્યા છે રસોઈ. એટલે કે ટમેટાનું શાક બનાવવાનું છે, ખીચડી બનાવવાની છે, રોટલી એવું બધું બનાવવાનું છે, અને દૂધ ખીચડી ઘી અને ચા રોટલી એવું બધું જમવાનું છે. તો આવજો તમે પણ બધા જમવા, આગળ રાણા સાહેબ પણ આવી જાહે. તો જમવાનું થઈ ગયું છે તૈયાર, આવે એટલે જમવા બેસું. હાલો મિત્રો, જમી કરવી અને થઈ ગયા છે અહીં ફ્રી, અને બસ જો અત્યારે હવે કપડાનું આડવરું હાલે છે. જો દોરી બાંધી છે રૂમમાં, અને હવે બધું હુકવવાની ક્યાંક વ્યવસ્થા કરવી પડે ને. આજે સવારના એમ તો અમારો વરસાદ આવી ગયો છે, વરસાદ એમ તો ઘણો બધો આવ્યો છે, એમ તો બે ત્રણ રેડા હારા આવી ગયા છે, એટલે કે જીરા, એટલે ઘણો બધો આવી ગયો છે. અને એમને ઝરમર ઝરમર આખો દિવસ ચાલુ જ હતો, એટલે કાંઈ છે ને કપડાં સરખા ઉગાડા નથી. સવારમાં જે ધોયા હતા ને એ બપોર ઊંડે સુકાઈ ગયા હતા, લઈ લીધા પાછા. બપોરે થોડાક સેટિયુંની બધું આજે આડાવરું કરવાનું હતું બહુ જ, એ બધું કર્યું હતું તો એ પાછા નીકળ્યા હતા ને કપડાં. તમે કીધું હાલ બપોરે ધોઈ નાખું, તો બપોરે જે ધોયા ને એ બાકી રહી ગયા. એ અત્યારે બધા રૂમમાં ગોઠવા છે. હવે એમ તો પંખો હાલશે ને તો હવા થાય સુકાઈ જાય, તો સવારે સરખા ઠેકાણે પડી જાય, વ્યવસ્થિત સુકાઈ નહીં ત્યાં લગી મજા ન આવે ને ગમે નહીં, પણ પછી એમ થાય વાઇસ આવે ને એવું બધું થાય એટલે ન ગમે કપડાં, એટલે એવું છે. અને બચ્ચો કામકાજ કરીને થઈ ગયા ફ્રી, હમણાં ગ્રાહક હતા તો ગયા છે, અને કામ ધંધો પણ આપણો ઇમિટેશનનું જે આપણે કર્યું છે મસ્ત સરસ મજાનું આયેલા રાખે છે, વાંધો નથી. અને જેવો માલ પૂરો થાય એવો આપણે વાહામર મંગાવ્યા કરીએ છીએ, એટલે આવી જાય છે, એટલે એવું છે. અને બચ્ચો હવે છે ને થાકી ગયા છે બહુ જ, અને એક વાર તો શરદી થઈ ગઈ, ત્યાં બીજી વારે ગળું બરેશે, આજે પાછો વારો આવશે એવું લાગે છે શરદીનો, એટલે એવું છે. તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ, જે વેસરાજ જય મુરલીધર. આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ.